विद्यार्थीए आ विकल्पों माथी साचो विकल्प शोधी अने टिक करवानो। नमस्कार मित्रों, साइंस ऑफ लर्निंग में आप सबनो हार्दिक स्वागत है। शिक्षण जगत में जेनी सौथी ओछामां ओछी चर्चा थती होय छे ए छे आपणी मूल्यांकन पद्धतिओ। आपणे आजे आपणी विविध मूल्यांकन पद्धतिओमांनी एक जे छे ए छे एमसीक्यू टेस्ट। आपणे आजे एना विशे वात करी छे। एमसीक्यू टेस्ट एटले के जेमां एक प्रश्न आपवामां आवे अने एनी साथे एना चार विकल्पो जवाब रूपे आपवामां आवे, ए बी सी डी, क्यारेक पांच पण होय। विद्यार्थीए आ विकल्पोमांथी साचो विकल्प शोधी अने टिक करवानो, एटले एना परीक्षकने ख्याल आवे के आ विद्यार्थीने आ जे मुद्दो छे, आ जे पाठ छे, आ जे कॉन्सेप्ट छे ए केटलो समजायो छे। आ पद्धति जे छे एमसीक्यू टेस्ट एना केटलाक फायदाओ छे। એનો પહેલો ફાયદો છે, જ્યારે વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ મોટી હોય ત્યારે આ ટેસ્ટ બહુ જ કારગર પદ્ધતિ સાબિત થાય છે। બીજો આનો ફાયદો છે કે આમાં પારદર્શકતા છે, એટલે જ્યારે શિક્ષક એમસીક્યુ ટેસ્ટના પેપર જોવા બેસે છે ત્યારે એની પાસે ખૂબ સરળ એક પદ્ધતિ છે કે સાચા જવાબોની કી એને આપવામાં આવી હોય છે, એટલે એને બરાબર મેચ કરવાનું છે કે વિદ્યાર્થી એબીસીડીમાંથી જો ડી જવાબ સાચો છે, જો ડી કર્યો છે કે કેમ, અને એમ શિક્ષકના પૂર્વગ્રહો પરીક્ષકના પૂર્વગ્રહો મૂલ્યાંકનમાં બાધારૂપ બનતા નથી। ત્રીજો ફાયદો જે છે જેના લીધે થઈને આજે એમસીક્યુ ટેસ્ટ ખૂબ પોપ્યુલર બની છે, ખૂબ વિખ્યાત બની છે, એ છે ઝડપ। આ ટેસ્ટ ખૂબ ઝડપથી લઈ શકાય છે, ખૂબ ઝડપથી આપી શકાય છે, એનું મૂલ્યાંકન ખૂબ ઝડપથી થઈ શકે છે। ઓએમઆર શીટ આવતા આજે કમ્પ્યુટરની મદદથી આપણે ગણતરીના દિવસોમાં અને ગણતરીના કલાકોમાં એમસીક્યુ ટેસ્ટનું પરિણામ જાહેર કરી શકીએ છીએ, એટલે વિદ્યાર્થીઓને તરત ખ્યાલ આવે કે પોતાનું પર્ફોર્મન્સ કેવું છે। હવે આ ફાયદાઓની સાથે સાથે આપણે કેટલાક ગેરફાયદાઓ પણ જોવા જોઈએ। એમસીક્યુ ટેસ્ટનો પહેલો અને ગંભીર ગેરફાયદો એવો છે કે આમાં જવાબો તૈયાર આપવામાં આવે છે, એટલે વિદ્યાર્થીઓએ જવાબો માટે બુદ્ધિની કસરત કરવાની જરૂર રહેતી જ નથી। 90% એમસીક્યુ ટેસ્ટ છે એના જે પ્રશ્નો જે છે એ માત્ર ને માત્ર યાદશક્તિ ચકાસે છે। દાખલા તરીકે કોઈ એક સાલવારી છે કે ગાંધીજીનો જન્મ કઈ સાલમાં થયો હતો અને નીચે 1869, 1870, 1871, 1872 આ ચાર વિકલ્પો આપવામાં આવે, એટલે વિદ્યાર્થીએ જો સાલવારી ગોખેલી હોય તો એ તરત ટીક કરી નાખશે અને એને એના માર્ક્સ મળી જશે। પણ શૈક્ષણિક પ્રક્રિયાઓમાં જો બુદ્ધિનો ઓછામાં ઓછો ઉપયોગ કરવામાં આવે તો એ પ્રક્રિયાઓ નબળી કહેવાય। આપેલા જેવું છે કે જ્યારે ઓલિમ્પિક માટે કોઈ એથ્લીટ તૈયારી કરતો હોય અથવા તો તૈયારી કરતી હોય તો એના મહત્તમ મસલ્સ જે છે જે તે ગેમ માટે એ કેળવાયેલા હોવા જોઈએ, અને એના માટે જીમમાં જતા હોય છે, કસરત કરતા હોય છે, અને બધી પ્રક્રિયા ડાયટિંગ એની ઊંઘ બધા પર બરાબર ધ્યાન આપવામાં આવે છે। તો શિક્ષણની જે પ્રક્રિયા જે છે એના જે મસલ્સ છે, એના જે સ્નાયુઓ જે છે બધા, એ છે આપણી બુદ્ધિ। તો આ બુદ્ધિના જે સ્નાયુઓ છે એ એમસીક્યુ ટેસ્ટમાં બરાબર વપરાતા છે નહીં, મેદસ્વી થઈ જાય છે, વિદ્યાર્થીની બુદ્ધિ જે છે એ આળસુ થઈ જાય છે। ત્રીજો જે ગેરફાયદો એમસીક્યુ ટેસ્ટનો છે એ છે અફીણ જેવી પડતી કુટેવ। આજે એક વિશાળ જનસમુદાયને શાળામાં, એ પ્રાઇવેટ હોય કે સરકારી હોય, ટ્યુશન ક્લાસીસમાં, કોલેજીસમાં, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આપણને સૌને એમસીક્યુ ટેસ્ટ નામનું અફીણ ફાવી ગયું છે। જેમ અફીણ શરીર માટે હાનિકારક છે એમ જ આ ટેસ્ટ આખા સમુદાય માટે હાનિકારક છે। હવે અહીંયા વ્યક્તિની વાત થતી નથી, કેવી રીતે હાનિકારક છે જો કે વિદ્યાર્થીને પહેલા ધોરણથી લઈ અને માસ્ટર્સ સુધી એમસીક્યુ ટેસ્ટની ટેવ પડી ગઈ હોય
એટલે ધીમે ધીમે એનું લેખન કૌશલ્ય ઓછું થઈ જાય। આપ સૌએ જાણો છો કે અત્યારે વિદ્યાર્થીઓને સૌથી મોટી જો આળસ હોય તો એ છે લખવાની। હવે જો વિદ્યાર્થી લખતા બંધ થઈ જાય તો એનું દુષ્પરિણામ એ આવે કે વિદ્યાર્થી વિચારતા બંધ થઈ જાય। કારણ કે જે માણસ બરાબર સરસ રીતે લખી શકે એ પોતાની બુદ્ધિનો ઉપયોગ સરસ રીતે કરી શકે, અને એનાથી ઉલટું જે પોતાની બુદ્ધિનો ઉપયોગ સરસ રીતે કરી શકે, વિચારી શકે, એ જ વ્યક્તિ સરસ લખી શકે। આ સાદું સમીકરણ છે। તો જે વિદ્યાર્થીઓ લખી શકતા નથી, લખવાની આળસ છે, એના કારણોમાં ક્યાંક ને ક્યાંક આ એમસીક્યુ ટેસ્ટનું અફીણ છે। હવે જો વિદ્યાર્થી વિચારતા ન હોય તો એની પાસેથી આપણે સર્જનશીલતાની કેવી અપેક્ષા રાખી શકીએ? એની પાસેથી નવા સંશોધનની કેવી અપેક્ષા રાખી શકીએ? અને એટલે આપણે અત્યાર સુધી એમ કહેતા હતા કે આજનું બાળક એ આવતીકાલનો નાગરિક છે। પણ જો આ અફીણ આમ જ શરૂ રહેશે, એના આપણે સાત્વિક વિકલ્પો નહીં શોધીએ, તો આજનું બાળક આવતીકાલે પણ બાળક જ રહેશે। એની જે બાળક બુદ્ધિ જે છે એ ક્યારેય મેચ્યોર નહીં થાય, પરિપક્વ નહીં થાય। એમસીક્યુ ટેસ્ટ એક સારી મૂલ્યાંકન પદ્ધતિ છે, પણ એનું જે પ્રમાણ જે છે એ આપણે યોગ્ય માત્રામાં રાખીએ તો પ્રમાણ જો વધીને એને આપણે સંપૂર્ણ મૂલ્યાંકન પદ્ધતિ બનાવી દઈએ તો એનાથી વ્યક્તિની બુદ્ધિને અને એમ કરતાં સમાજની બુદ્ધિને બહુ મોટું નુકસાન છે। તો મને એમ લાગે છે કે આપણે સૌએ હવે એમસીક્યુ ટેસ્ટ છે એની માત્રા ઘટાડીને એની સાથે સાથે પ્રોજેક્ટ વર્ક છે, પ્રેઝન્ટેશન છે, લેખિત પરીક્ષાઓ છે, એનું એક સપ્રમાણ ડાયટ બનાવીએ, પરીક્ષાની એક ડાયટ બનાવીએ। અને એ ડાયટમાંથી જો વિદ્યાર્થીઓ પસાર થશે તો એમની જે બુદ્ધિ છે એ મેદસ્વી નહીં થાય, એમના બુદ્ધિના જે મસલ્સ છે, સ્નાયુઓ છે, એકદમ કાર્યક્ષમ રીતે કામ કરતા હશે, અને સમાજ તરીકે ભવિષ્યમાં આપણને વિચારતા નાગરિકો મળશે, એ આનો સૌથી મોટો ફાયદો છે। તો આપણે કારણ કે એ પ્રક્રિયા ઝડપથી થઈ શકે છે, કારણ કે એમાં હવે મોબાઈલમાં ટેસ્ટ લઈ શકાય છે, એટલા માટે આપણે એનો ઉપયોગ વધુને વધુ કરીએ, પણ એની વૈજ્ઞાનિકતા ચકાસ્યા વગર આપણે અફીણને જેમ વિદ્યાર્થીઓને આભા જ કરીએ તો ક્યાંક ને ક્યાંક વ્યક્તિ, સમાજ અને દેશને બહુ મોટું નુકસાન છે એવું મને લાગે છે। મને આશા છે આજની આ વાત આપને ગમી હશે। મળીએ છીએ આપણે સાયન્સ ઓફ લર્નિંગના આવતા એપિસોડમાં। થેન્ક યુ સો મચ।